નમસ્કાર, હું છું દિવ્યા. શું તમે જાણો છો? માં આપનું સ્વાગત છે. આજે હું આપને જણાવીશ કે એક એવું મંદિર છે કે જ્યાં જો તે કોઈ પણ પ્રકારના બળતણ વિના પ્રગટી રહી છે. તમે સાચું સાંભળ્યું, આ મંદિરમાં જો તે કોઈ પણ પ્રકારના બળતણ વિના પ્રગટે છે. તો આવો હું તમને જણાવું કે આ ચમત્કાર કેવી રીતે થઈ રહ્યો છે. આપણા દેશમાં ધર્મ અને માન્યતાઓ પર ઘણો ભાર મૂકવામાં આવે છે. દરેક શહેરી મહોલ્લામાં મંદિર હોય છે, તો દરેક શહેરોમાં કોઈ ને કોઈ ચમત્કારની વાત હોય છે. આવા ચમત્કારો સાથે ક્યારેક ઇતિહાસ પણ જોડાયેલો હોય છે, તો ક્યારેક શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ હોય છે. એવામાં આજે આપણે હિમાચલ પ્રદેશમાં આવેલા જ્વાલામાઈ મંદિર વિશે વાત કરીશું. કાંગડાની દક્ષિણે 30 કિલોમીટર દૂર, તો ધર્મશાલાથી 56 કિલોમીટરના અંતરે આવેલા આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ મસ્તક નમાવે છે. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. કહેવાય છે કે જ્યારે માં સતીએ આત્મદાહ કર્યો ત્યારે તેમની જીભ આ વિસ્તારમાં પડી હતી, અને ત્યારબાદ અહીં ચમત્કારી રીતે સ્વયંભૂ આ જ્યોત પ્રગટ થઈ છે, જે કોઈ પણ પ્રકારના બળતણ વગર ચમત્કારી રીતે સદીઓથી પ્રગટી રહી છે. મુગલ કાળમાં અકબરે તો બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ પણ જ્વાલા ઓલવવાની અસફળ કોશિશ કરી હતી. લોકવાયકા પ્રમાણે આ મંદિરમાં થતા ચમત્કારો સાંભળીને અકબર પોતાની સેના સાથે અહીં આવ્યો. અકબરે જ્વાળા ઓલવવા માટે એક નહેર બનાવીને પાણી રેડવાનું શરૂ કર્યું, પણ સતત પ્રજ્વલિત આ જ્વાળા ન ઓલવાઈ. આ પછી અકબરે માતાની માફી માંગી અને મંદિરમાં શીશ ઝુકાવ્યું. એટલું જ નહીં, જ્વાલાજીની પૂજા કર્યા પછી 150 મણની કિંમતનું સોનાનું છત્ર પણ ચઢાવ્યું. પણ માતાએ અકબરની ભેટનો અસ્વીકાર કર્યો અને એ છત્ર કોઈ બીજા ધાતુમાં બદલાઈ ગયું હતું. આ પછી તે ઘણા દિવસો સુધી મંદિરમાં રહ્યો અને માં સતીની માફી માંગતો રહ્યો. અંતે ખૂબ જ દુઃખી મન સાથે તે પાછા ફર્યા હતા. એવું કહેવાય છે કે આ ઘટના પછી જ અકબરના મનમાં હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે આદર ઉત્પન્ન થયો હતો. તો મિત્રો, આજે મેં આપને અલૌકિક મંદિરના દિવ્ય જ્યોત વિશે આપને માહિતી આપી. આવી ઘણી બધી બાબતો લઈને તમારા સમક્ષ હું ફરી આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.